गंगा नदी में स्नान करवाथी पुण्य मिले छे तो नर्मदा नदी में दर्शन मात्र थी पुण्य साथे मोक्ष मळतो होवाथी मान्यता छे। आ नदी ना काठे अनेक वर्ष पुराना मंदिरों आवेला छे तेमां ना श्री हरि बाबा गोसाई मढ महेगाम नी सालगिरा उजवाशे जेना भागरूपे श्री रामदेव युवक मंडल बगुमरा द्वारा प्रतिवर्षनी जेम आज रोज पगपाळा पालखी यात्रा निकली हती। श्री हरि बाबा गोसाई मढ महेगाम नी सालगिरी निमित्ते सूरत बारडोली नजीक बगुमरा गाम थी मढ महेगाम श्री रामदेव युवक मंडल बगुमरा द्वारा प्रतिवर्षनी जेम आज रोज पगपाळा पालखी यात्रा निकली हती। गुजरात राज्यनी धरा हमेशा कहेवायुं छे के संतो महात्माओनी धरा छे। गुजरातना खूणे खूणे एवा असंख्य महात्माओ थई गया छे जेने भक्तो आजे पण भूल्या नथी। आवा ज एक संत भरूच जिल्लाना महेगाम गामे हरि गोसाई बावाना नामथी जाणीता अने 400 वर्ष पहेला तेमनी समाधि महेगाम मढ अपायेली। 400 वर्षथी तेमना भाविक भक्तિયો દ્વારા આજે પણ ભક્તિભાવ પૂજા અર્ચના સળંગ ચાલતી આવે છે। ભરૂચ તાલુકાના મહેગામ ગામમાં નર્મદાના કિનારે આવેલું ગામ છે। આ માતા રેવાના કિનારે હરિધામ તરીકે ઓળખાઈ રહેલું મંદિર 8 વીઘા જમીનમાં આજે પણ મહેગામ મઢ જોવા મળે છે। આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી જે કાંઈ પણ પોતાના કાર્યની બાધા રાખે તે અવશ્ય પરિપૂર્ણ થાય છે। હરિબાવાના પાતિગળના ઇતિહાસમાં કહેવાયું છે કે તેમ હરિબાવા રોજ સવારે દાતણ કરતા હતા અને તે દાતાની ચીરીમાંથી ઉદ્ભવેલું 400 વર્ષ પુરાણું આંબલી વૃક્ષ આજે પણ જોવા મળે છે। આ વૃક્ષની એક ડાળી પણ ક્યારેય કોઈને કાપી નથી। 400 વર્ષના ભાતીગળ ઇતિહાસ જૂનું અને પુરાણા મહેગામ મઢ પર દર વર્ષે હજારો ભાવિક ભક્તિઓનો મેળાવડો દર્શનાર્થે ઉમટે છે। હરિબાવાની પાલખી યાત્રાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી જીતુભાઈ સુરતી ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આરતી કરી કાર્યક્રમ અનુરૂપ વક્રત્વ રજૂ કર્યું હતું અને ગામના આગેવાન શ્રી કાંતિભાઈ પરમાર છેલ્લા 11 વર્ષથી પગપાળા પાલખી યાત્રાનું આયોજન કરે છે તે વિષય પર વક્રત્વ આપ્યું હતું। આ કાર્યક્રમમાં અશોકભાઈ રાઠોડ, બલેશ્વર નટુભાઈ કોશમાળા અને સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। આખરે ફેનિલ પરમારે આભાર વિધિ કરી હતી। હર્ષદ માયાવંશી સાથે આઝાદ ન્યૂઝ।